અમદાવાદની વાત કરીએ જ્યાં ટીવી 9 ના અહેવાલની અસર થઈ છે. સુખરામ નગર વિસ્તારમાં જોખમી ખાડા પૂરવા તંત્રએ કાર્યવાહી શરૂ કરી. ઉત્તર દક્ષિણ મધ્ય અને પૂર્વ ઝોનમાં સાંજે પાણી નહીં આવે, પણ જે ખાડા અધૂરા રહી ચૂક્યા છે તંત્ર હવે તે કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે. રાહદારીઓને તકલીફો પડી રહી છે, ત્યાંથી ત્યાં જે રહીશો છે તેઓને તકલીફો પડી રહી હતી. જોકે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું, પણ કામગીરીમાં કોઈ પ્રકારનું પોઝિટિવ ડેવલપમેન્ટ નહોતું અને ઘણા સમયથી કામગીરી એમની એમ જ બંધ પડી હતી. ક્યાંક પાણી પણ ભરાઈ ચૂક્યા હતા, કાદવ કિચડ પણ થતા હતા, કારણ કે પહેલો વરસાદ પણ થઈ ચૂક્યો છે. અને હવે જ્યારે ટીવી 9 તેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જનહિતમાં આ અહેવાલ આખરે રંગ લાવ્યો છે, અને જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેઓ હવે આ કામગીરીમાં જોડાવા માટે થઈને જવાબદાર જે કારીગરો છે અને એમને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પણ સાંજે પાણી નહીં આવે તમામ ઝોનમાં, જ્યાં આજનો દિવસ દરમિયાન પાણીથી થોડાક વંચિત રહેવું પડે તેવી શક્યતાઓ છે. સુખરામ નગર વિસ્તારમાં જ્યાં જોખમી ખાડા પૂરવા તંત્રની કાર્યવાહી હવે આરંભાઈ છે, ઉત્તર દક્ષિણ મધ્ય અને પૂર્વ ઝોનમાં સાંજે પાણી નહીં આપવામાં આવે. ખાડા પુરાવાની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. અનેકો જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ છે. ક્યાંક ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે, ક્યાંક ડ્રેનેજની લાઇન ચાલી રહી છે, તો ક્યાંક રોડ રસ્તા રિસરફેસ થઈ રહ્યા છે, અને ક્યાંક પાણીની લાઇનો પણ તૂટી છે, અને તેના માટે થઈને અનેકો જે કામગીરી છે તે કામગીરી અટવાયેલી પડી છે. આ તરફ ચોમાસું દસ્તક દઈને બેઠું છે, અને જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તે હવે શરૂ આગળ વધારવામાં આવી છે.